કેમ છો મિત્રો દિવાળી નજીક આવી રહી છે અને દિવાળીમાં મહેમાનોને સર્વ કરવા માટે હું તમારા માટે લઈને આવી છું એકદમ ક્રિસ્પી પળવાળી મેથીની મઠરી જેને આપણે ફરસી પૂરી પણ કહીએ છીએ બનાવવી એકદમ સરળ છે અને બન્યા પછી એકદમ ક્રિસ્પી આપણે ખારી બિસ્કીટ ખાતા હોય ને એવું લાગે અને એકદમ ટેસ્ટી લાગે આ મઠરીને તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો બાળકોને ટિફિનમાં આપી શકો છો સવારના નાસ્તા માટે બેસ્ટ છે પ્રવાસ માટે બેસ્ટ છે અને મહેમાનોને સૌ પણ કરી શકો છો તો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો દિવાળીમાં મહેમાનોને સવ કરી શકાય તેમજ નાસ્તામાં ખાઈ શકાય એવી મેથીની મઠરી બનાવી લઈએ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે મિત્રો દિવાળીમાં મહેમાનોને સર્વ કરી શકાય એવી આજે આપણે મેથીની એકદમ ખસ્તા અને પડવાળી મઠરી બનાવીશું એટલે કે ફરસીપુરી બનાવીશું એના માટે મેં અહીં એક કપ મેથીને ઝીણી સમારી લીધી છે અને ધોઈને કોરી કરી લીધી છે મેથીની જગ્યા પર તમે પાલક પણ લઈ શકો છો અથવા મેથી વગર પણ બનાવી શકો છો એ પણ ખૂબ ટેસ્ટી લાગે છે અથવા તમારી પાસે લીલી મેથી ના હોય તો કસૂરી મેથીનો ઉપયોગ પણ કરી શકો છો આજે આપણે મેથીને થોડું સાંતળીને નાખીશું આવ કરવાથી મેથી જ્યારે આપણે પૂરી વણીએ અથવા જ્યારે આપણે ફરસી પૂરી બનાવીશું તેમાંથી મેથી નહીં નીકળે એના માટે મેં એક પેન મૂકી લીધી છે અને એક મોટી ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે આપણે જે સમારીને ધોઈને કોરી રાખેલી મેથી નાખીશું અને મેથીનું બધું જ પાણી બળી જાય ને મેથી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે જુઓ લગભગ બે થી અઢી મિનિટ થઈ ગઈ છે અને મેથી આપણી સોફ્ટ થઈ ગઈ છે ને બધું પાણી પણ મળી ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મેથીને ઠંડી થવા દઈશું ત્યાં સુધી આપણે લોટની તૈયારી કરી લઈએ લોટને બાંધવા માટે મેં બાઉલ લઈ લીધો છે અને એમાં એક કપ ઘઉંનો લોટ લીધો છે આજે આપણે ઘઉં અને મેંદાનું મિક્સ કરીને બનાવીશું અને અડધો કપ મેંદો લીધો છે તમે દોઢ કપ મેંદો પણ લઈ શકો છો અને દોઢ કપ ઘઉંનો લોટ પણ લઈ શકો છો ફક્ત ઘઉંના લોટની અને ફક્ત મેંદાની પણ બનાવી શકો છો આપણે બંને એટલે મિક્સ કરીએ છીએ કારણ કે દિવાળી આવી રહી છે અને મહેમાનોને સર્વ કરવાનો છે એટલે થોડોક મેંદો નાખ્યો હોય તો એનો કલર સારો આવે હવે મસાલા કરી લઈએ સૌથી પહેલાં મહે એક નાની ચમચી મરીનો પાવડર લીધો છે અધકચરો વાટીને લીધો છે એક નાની ચમચી જીરું નાખીશું આખું જીરું નાખ લીધું છે અને એક નાની ચમચી અજમો લીધો છે અજમાને આપણે હાથથી આ રીતે મસળીને નાખીશું એક મોટી ચમચી તલ નાખીશું તલથી એકદમ ક્રિસ્પી અને ક્રંચી ટેસ્ટ આવશે એક નાની ચમચી લાલ મરચું નાખીશું તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો અને એક નાની ચમચી ખાંડ પણ નાખીશું ખાંડ નાખવાથી થોડી આપણી જે પૂરી છે ક્રિસ્પી પણ બનશે અને જે એમાં મેથીની કડવાશ છે એ પણ થોડી ઓછી થશે અને સ્વાદ મુજબ મીઠું નાખીશું મોણ માટે બે મોટી ચમચી તેલ નાખીશું તેલ અથવા ઘીનું બંને મોણ લઈ શકો છો અને હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું જુઓ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આ મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ હવે આપણે જે મેથી સાતડીને રાખી હતી એ નાખીશું અને એને પણ મિક્સ કરી લઈશું હાથથી બધું સરસ મિક્સ કરી લેવાનું છે મેથી બરાબર મિક્સ થઈ જવી જોઈએ લોટમાં જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી નાખીશું અને લોટને બાંધી લઈશું મીડિયમ સાઇઝનો લોટ બાંધવાનો છે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એવો પરોઠા જેવો આપણે લોટ બાંધીશું જુઓ લોટ બંધાઈ ગયો છે એને આપણે મિનિટ માટે સરસ મસળી લઈશું જુઓ લોટ આપણો સરસ બંધાઈ ગયો છે અને આટલો સોફ્ટ લોટ હોવો જોઈએ હવે એને ઢાંકીને દસ મિનિટ માટે આપણે રાખી દઈશું આજે આપણે પળવાળી ફરસીપુરી બનાવીએ છીએ તો એનો સાટો બનાવવા માટે એક મોટી ચમચી ઘી લઈ લઈશું ઘી દેશી લીધું છે મેં અને એમાં એક મોટી ચમચી કોર્ન ફ્લોર નાખીશું તમે કોર્ન ફ્લોરની જગા પર મેંદો પણ લઈ શકો છો આરા લોટ પણ લઈ શકો છો હવે એને આપણે બરાબર બંનેને ફેટીને મિક્સ કરી લેવાનું છે જુઓ મેં ફેટીને સરસ ભૂત કરી લીધો છે હવે એને સાઈડમાં રાખી દઈએ અને લોટને જોઈ લઈએ દસ મિનિટ થઈ ગઈ છે હવે લોટને ચેક કરી લઈએ થોડું હાથથી પહેલાં મસળી લઈશું અને મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું મોટા મોટા આપણે બોલ બનાવવાના છે આ રીતના ટોટલ પાંચ બોલ બનાવ્યા છે હવે એક બોલ ને આપણે લઈ લઈશું એને વણવાનો છે જરૂર પડે તો થોડો કોરો લોટ ભભરાવીશું અને મોટી રોટલી વણી લઈશું પાતળી રોટલી વણવાની છે જુઓ મોટી રોટલી વણી લીધી છે હવે જે આપણે સાટો બનાવીને રાખ્યો હતો એ લગાવીશું આખી રોટલી પર સરસ સાટો લગાવી દેવાનો છે સાટો બરાબર લગાઈ જાય પછી આપણે એને અહીંયાથી હાફ ફોલ્ડ કરવાનો છે બીજાને પણ આપણે હાફ ફોલ્ડ કરીશું આ રીતે આ રીતે કર્યા બાદ એના પર પણ આપણે અહીંયા પણ થોડો સાટો લગાવીશું સાટો લગાડ્યા બાદ આપણે એને પણ આ રીતે અડધું અડધું ફોલ્ડ કરવાનું છે જુઓ આ રીતે હવે એના પર થોડો સાટો લગાવી લઈશું અને એને આ રીતે ફોલ્ડ કરી જુઓ આ રીતે લંબ ચોરસ કરવાનું છે અને ફરીથી આપણે એને વણવાનું છે હવે વણતી વખતે ધ્યાન રાખવાનું છે કે ચોરસ જ વણવાની છે આપણે અને હલકા હાથે જ વણવાની છે બહુ દાબીને નથી વણવાની નહીં તો જો આપણા પળ છે ને એ ચોંટી જશે જુઓ મેં ચોરસ વણી લીધી છે હવે એના પર આપણે ફરી સાટો લગાવી લઈશું સાટો બરાબર લગાવ્યા બાદ હવે આપણે એને આ રીતના વાળવાની છે અડધી વાળી લેવાની છે એની ઉપર બીજો પળ કરી દેવાનો છે બીજો પળ ઉપર લગાવ્યા બાદ હવે આપણે એને થોડી વણી લઈશું થોડી પાતળી કરી લેવાની છે એટલે લાંબી કરી લેવાની છે આપણે જુઓ આ રીતના બહુ પાતળી પણ નહીં ને બહુ જાડી પણ નહીં અને હલકા હાથે એને આપણે વણી લઈશું આ લાંબી કરી લઈશું જુઓ મેં એને લાંબી કરી લીધી છે હવે આપણે એને ચપ્પુથી કાપી લેવાની છે થોડાક લાંબા એટલે કે પહોળા પીસ આપણે રાખીશું આ રીતના જુઓ આ રીતના દેખાય છે ને પડ તમને બીજું બતાવું છું તમને કટ કરીને જુઓ જ્યારે આને ફ્રાય કરીશું તો પળ છૂટા પડશે ને ને એકદમ ખારી હોય એવી તમારી આ લાગશે આજ રીતે આપણે બધા જ મઠરી તૈયાર કરી દઈશું જુઓ આપણી બધી જ પળ વાળી મઠરી મેં વણીને રેડી કરી નાખી છે હવે આપણે તેલ ગરમ કરીને એને ફ્રાય કરી લઈશું તેલને મીડિયમ ફ્લેમ પર આપણે ગરમ કરીશું અને એમાં આપણે બનાવેલી મઠળી નાખીશું તેલ તમારું બહુ ગરમ ના હોવું જોઈએ કારણ કે આપણી મઠ્ઠી થોડી ફળવાળી છે એટલે જાળી છે એટલે એને તળતા થોડી વાર પણ લાગશે એટલે એકદમ મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા ક્રિસ્પી થાય ત્યાં સુધીને આપણે એને ફ્રાય કરી લેવાની છે વજનમાં થોડી હેવી હોવાથી એ તરત જ નીચે બેસી જશે પરંતુ આપણે એને આ રીતે થોડું થોડું હલાવતા રહેવાનું એટલે ધીરે ધીરે ઉપર આવી જશે અને એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું જુઓ ધીરે ધીરે આપણી બધી જ મઠરી ઉપર આવી ગઈ છે હવે એને આપણે એકદમ સરસ ગોલ્ડન થાય ને ત્યાં સુધી ફ્રાય કરી લઈએ જુઓ મિત્રો આપણી મઠરી સરસ તળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે હું તમને એક મઠરી પણ બતાવું છું કે એને એકદમ ક્રિસ્પી થઈ છે અને એના પડ કેવી રીતે છૂટા પડ્યા છે એ પણ બતાવો તમને જુઓ તમે જોઈ શકો છો સરસ પડવાળી મઠરી થઈ છે બધી જ મઠરી એકદમ સરસ પડવાળી થઈ છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગઈ છે હવે એને આપણે કાઢી લઈશું ને આ જ રીતે પણ આપણે ફ્રાય કરી લઈશું ફ્રાય કરતી વખતે વાતનું ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાનું છે જુઓ એકદમ રેડી થઈ ગઈ છે આ જ રીતે બાકીની પણ ફ્રાય કરી લઈએ તો મિત્રો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આપણા મેથીની મઠરી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી છે આ મઠરીને તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તમે જોઈ શકો છો એના પળ એકદમ છૂટા છૂટા થયા છે અને એકદમ સરસ ફ્રાય પણ થઈ છે આને તમે પ્રવાસમાં લઈ જઈ શકો છો બાળકોને ટિફિનમાં આપી શકો છો અને પ્રવાસ માટે એકદમ બેસ્ટ રેસીપી છે હું તમને એક તોડીને પણ બતાવું છું જુઓ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરીથી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ